રાજસ્થાનમાં હિન્દુની હત્યા બાદ જામનગરમાં હિન્દુ સેનાનો આક્રોશ, નુપુર શર્માના સમર્થનમાં ગુજરાત હિન્દુ સેના દ્વારા નુપુર શર્માનું તલવારથી સન્માન કરશે, જિહાદી સામે અવાજ ઉઠાવનારને કાનૂની, સામાજિક, આર્થિક સહાય અપાશે. તાજેતરમાં નુપુર શર્માએ આપેલા મોહમ્મદ પેગંબર સાહેબના નિવેદનને લઈને અમુક કટ્ટર જિહાદી વિચારધારાવાળા વિદ્યાર્થીઓ દ્વારા નુપુર શર્મા તેમજ તેમના સમર્થકોને ગાળો ભાંડવાનું અને તેમના વિરોધમાં પ્રદર્શનો દેખાવો શરૂ કર્યા હતા. એટલું જ નહીં, શર્માના સમર્થનમાં આવેલા હિન્દુઓની હત્યાની ધમકીઓ મળી રહી છે. તેમ છતાં સરકારશ્રી ગંભીરતાથી ન લેતા તાજેતરમાં રાજસ્થાનના ઉદયપુરમાં હિન્દુની સરાજહેર જિહાદી માનસિકતા ધરાવનાર એ હત્યા કરી અને ગુસ્તાખી કી એકી સજા સરતનસે જુદાના કહેવા મુજબ બનાવને અંજામ આપ્યો હતો, જેમના જવાબમાં હિન્દુઓનો આક્રોશ વધ્યો હતો અને ગુજરાતમાં પણ તેમના પડધા પાડ્યા છે. ત્યારે હિન્દુ સેનાએ પણ હર બાર સરતન સે જુદા નહીં હો સકતા, લેકિન હિન્દુનો આક્રોશ તો તન તન સે જુદા પણ કરી શકે છે તે રીતે વ્યક્ત કર્યો હતો. જાહેર કર્યું હતું કે હિન્દુઓને નબળા ન સમજવા, જે હિન્દુ હાથ જોડી શકતા હોય તે હાથ કાપી પણ શકે છે. જો હત્યા કરનાર ખુલ્લી ચેલેન્જ આપતા હોય તો આ દેશના હિન્દુ સાંસદ કે ધારાસભ્યો પર હુમલો કરીને પણ બતાવે તો ખબર પડે આ દેશમાં રહેવું પણ મુશ્કેલ બની જશે. હંમેશા દગાખોર દગાથી જ હુમલા કરનારાઓની આવી માનસિકતા છતી થઈ છે. દિલ્હીમાં આપની સરકાર હોવા છતાં વિદ્યાર્થી દ્વારા હિન્દુઓ પર અત્યાચાર હુમલો થાય છે. રાજસ્થાનમાં કોંગ્રેસની સત્તા હોવા છતાં પણ હિન્દુઓની હત્યા થઈ. ગુજરાતમાં ભાજપની સત્તા હોવા છતાં પણ કિશન ભરવાણ જેવા હિન્દુવાદી યુવાનની હત્યા થઈ. ખરેખર આ રાષ્ટ્રના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબે વિચારવું પડશે કે આનું પરિણામ શું આવશે. હિન્દુ સેના હવે કોઈ સરકાર દ્વારા કડક કાર્યવાહી થાય તેવી રાહ જોઈને બેસી શકે તેમ નથી. હિન્દુઓએ જાગૃત થવું પડશે અને આવા જિહાદી વિચારધારા ધરાવતા સામે લડવા કે પ્રતિક્રિયા આપવા તૈયાર રહેવું પડશે. રાજસ્થાનના ઉદયપુરમાં હિન્દુ હત્યાની બનેલી ઘટનાને લઈ જામનગરમાં હિન્દુ સેનાના શહેર પ્રમુખ દીપક પિલ્લાઈ, રાજકોટ પ્રભારી યોગેશ અમરેલિયા, યુવા ઉપપ્રમુખ ધીરેન્દ્ર નંદા, સંકલન પ્રમુખ મયુર ચંદન તેમજ સૌરાષ્ટ્ર યુવા પ્રમુખ મયુર પટેલ દ્વારા આક્રોશ વ્યક્ત કરી પોતાની વેદના સાથે હિન્દુઓએ જાગૃત થવા અને નુપુર શર્માનું તલવારથી સન્માન કરવાનું નક્કી કરેલ છે. તેમાં ગુજરાતમાં જ્યારે પણ કટ્ટર જિહાદી વિચારધારા સામે કોઈ અવાજ ઉઠાવશે અને પ્રતિક્રિયા આપશે તેમને હિન્દુ સેના સન્માનિત કરશે, તેમજ કાનૂની સહાય, સામાજિક, આર્થિક વ્યવસ્થા હિન્દુ સેનાના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટ દ્વારા પૂરી પાડવામાં આવશે. હમણાં રાજસ્થાનમાં તાજેતરમાં કનૈયાલાલની હત્યા થઈ છે જિહાદીઓ દ્વારા, અને એ લોકો એમ કહેવા માંગે છે જે પણ હિન્દુને સપોર્ટ કરશે, નુપુર શર્માને સપોર્ટ કરશે એની અમે હત્યા કરી નાખશી, નરેન્દ્ર મોદીને પણ અમે હત્યા કરી નાખશી. નરેન્દ્ર મોદી તો અહીંયા રહ્યા ભાઈ, તમે એક ખાલી ધારાસભ્ય કે એક સંસદ સભ્યને હાથ અડાડીને જો અને એનું પરિણામ ભોગતવા તૈયાર રહ્યો, અને કોઈ હિન્દુ નબળા નથી, અમે હાથ જોડી છીએ તો હાથ કાપતા આવડે છે. યોગેશ હિન્દુ જામનગર. તો તાજેતરમાં રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર હોવા છતાં પણ વિધર્મીઓ દ્વારા આપણા એક હિન્દુની હત્યા થઈ. વાત કરી દિલ્હીની તો આપની સરકાર છે, છતાં પણ તમે જોતા જ હશો કે અવારનવાર વિધર્મીઓ દ્વારા હિન્દુ પર હુમલાઓ અત્યાચાર થઈ રહ્યા છે. ગુજરાતમાં બીજેપી ભાજપનું શાસન હોવા છતાં થોડા સમય પહેલા કિશન ભરવાડની હત્યા થઈ ગઈ વિધર્મીઓ દ્વારા. તો તમે જુઓ છો કે સરકારશ્રી પાસે આપણે જવાથી કોઈ ફાયદો નથી. કોંગ્રેસની સરકાર હોય, ભાજપની હોય, આપની હોય, તો મારે કહેવાનું બસ એટલું જ કે વિધર્મીઓ દ્વારા અવારનવાર આવા અત્યાચારો કે હિન્દુઓ પર હુમલા થાય છે, તો આપણે સૌ હિન્દુ ભાઈઓએ એકજૂથ થઈ અને આની સામે લડવાની જરૂર છે અને આંખ લાલ કરવાની જરૂર છે. જય હિન્દ. મયુર હિન્દુ. તાજેતરમાં રાજસ્થાનમાં નુપુર શર્માના સપોર્ટમાં પોસ્ટ કરવા બદલ એક હિન્દુભાઈની હત્યા કરવામાં આવી. એ હત્યા પહેલા 6 દિવસ પહેલા એનો ધમકી ભર્યો વિડીયો આપવામાં આવ્યો અને પાછળથી દગાથી એની હત્યા કરવામાં આવી. અને જે જાહેરમાં ધમકી આપે છે કે નુપુર શર્માના સપોર્ટ કરવાની અમે બધા હિન્દુને હત્યા કરશું, તો હું વી સપોર્ટ નુપુર શર્મા. અમે જાહેરમાં કહીએ નુપુર શર્માનો સપોર્ટ કરી હતી. અને જે ધમકીઓ આપે છે કે ગુસ્તા કે રસૂલ કે એકી સજા સર તન સે જુદા તન સર સે જુદા, તો સાંભળી લેજો, દર ફેરે એવું નથી થતું. અહીંયા હિન્દુના એવા દાખલા તમને મળશે કે અમે તન કો તન સે જુદા કરી દેતે, બીચ મે સે કાઢ દેતે. દાખલો તમારી સામે જ છે. મહારાણા પ્રતાપ. જય શ્રી રામ. રિપોર્ટર હસખંદડીયા જામનગર.